আসসালামু আলাইকুম জো বিদ্যার্থী মিত্র, আগাওના બે લેક્ચરમાં આપણે પાઠના વસ્તુના જૂથ બનાવવામાં વસ્તુ પદાર્થ અને તેને કયા જૂથમાં વહેંચવું અને આ જૂથ વહેંચવામાં શું ફાયદો છે એ વિશેની ચર્ચા આપણે જોઈ હતી. આજે ફરી પાછા આખા પાઠનો એક નાનો સરખો પુનરાવર્તન તમારી સામે મૂકું જેથી જે બાળકો જોડાયા નથી એ લોકોને પણ પાઠની પૂરેપૂરી સમજ આવી જાય. તો જોઈએ આપણે કે આપણી આસપાસ ઘણા પ્રકારની વસ્તુ હોય છે. દાખલા તરીકે વર્ગખંડની જો વસ્તુ લેવામાં આવે તો બેન્ચ છે, ટેબલ છે, ખુરશી છે, દસ્તર છે, કંપાસ બોક્સ છે, તમારી બોટલ છે, લંચ બોક્સ છે, આવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરી શકાય. એ રીતે આપણા ઘરમાં રસોડાની વસ્તુમાં લેવામાં આવે તો વાસણો છે, બરાબર, પ્લાસ્ટિકના, ધાતુના, સ્ટીલના, વેલણ છે, પાટલી છે, આમ ઘણી બધી વસ્તુઓ રસોડાની વસ્તુઓમાં સમાવેશ થાય. તો આ બધી વસ્તુઓને તમે જો નિરીક્ષણ કરો, બારીકાઈથી એનું નિરીક્ષણ કરો તો આ મોટા ભાગની બધી વસ્તુઓ જે છે એ લાકડું, લોખંડ અથવા કોઈ પણ પ્રકારની ધાતુ, માટી, થર્મોકોલ, કાગળ અથવા કપડાં આમાંથી કોઈ અથવા થર્મોકોલ અથવા બીજી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરીને બનેલી હોય છે. તો આ બધી વસ્તુને આપણે જો વર્ગીકરણ કરીએ તો એ વર્ગીકરણ કરવામાં એના 5-6 તબક્કાઓ છે. એ સૌથી પહેલા એનો દેખાવ કેવો છે, સખત છે, કઠણ છે, એના આધારે જોઈએ. દાખલા તરીકે દેખાવમાં આપણે જોઈએ તો કે સખત છે કે કઠણ છે, બરછટ છે કે ખરબચડું છે કે લીસું છે, એ દેખાવ ઉપરથી આપણને ખબર પડે છે. એ રીતે સખતપણું કે એના ઉપર આપણે જોયું કે કોઈ પણ પદાર્થ લઈએ એના પર એના ઉપર લીસો ઘસરકો પાડવામાં આવે અને જો સરળતાથી પડી જાય તો એ નરમ પદાર્થ કહેવાય. એના ઉદાહરણમાં આપણે જોઈએ કે સાબુ છે, મીણબત્તી છે, ચોક છે, એના ઉપર લીટો પાડવામાં આવે તો જે સરળતાથી લીટો થઈ શકે છે તો એને આપણે નરમ પદાર્થ કહીશું. કે લોખંડ છે, લાકડું છે, સ્ટીલ છે, આ બધી ધાતુના ઉપર જ્યારે ઘસરકો કે લીટો પાડવામાં આવે તો એના ઉપર ઘસરકો કે લીટો થતો નથી તો એને આપણે કઠણ પદાર્થ કહીશું, બરાબર છે. એ રીતે દ્રવ્યતાના આધારે ગુણ વર્ગીકરણ કરી શકાય કે જે પદાર્થો પાણીમાં ઓગળે છે, જે પદાર્થો પાણીમાં ઓગળે છે એને આપણે દ્રવ્ય પદાર્થ કહીશું. દાખલા તરીકે પાણીમાં મીઠું છે, ફટકડી છે, ખાંડ છે, સોડા છે, આ ઓગળે છે, આથી એને પાણીમાં દ્રવ્ય છે એમ કહીશું. હવે જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી એવા પદાર્થોને આપણે અદ્રાવ્ય પદાર્થ કહીશું. દાખલા તરીકે પાણીમાં આપણે જોઈએ કે લાકડું છે, લોખંડ છે, પ્લાસ્ટિક છે, પથ્થર છે, આ વસ્તુને જો નાખવામાં આવે તો એ તળિયે બેસી જાય છે, બરાબર. એટલે પાણીની ઘનતા કરતા વધારે હોવાથી એ પાણીમાં બેસી જાય છે, ડૂબી જાય છે, એથી એને દ્રાવ્યતાના આધારે શું કહીશું, આપણે અદ્રાવ્ય પદાર્થ કહીશું. એ રીતે તરલતાના આધારે જોઈએ આપણે કે જે પદાર્થો પાણીમાં નાખતા તળે, બરાબર, હલકા હોય. કેમ તળે, તમને સવાલ થાય કે કેમ લાકડું તળે છે, કેમ બરફ તળે છે, કેમ લોખંડ ડૂબી જાય છે, કે પાણીની ઘનતા કરતા જે પદાર્થોની ઘનતા વધારે હોય એ પદાર્થ પાણીમાં ડૂબી જાય છે, જે પદાર્થોની ઘનતા પાણી કરતા ઓછી હોય એ પાણીના ઉપર તરે છે, બરાબર. હવે જોઈએ આપણે બરફ. બરફને તમે જ્યારે લસ્સી કે દૂધ કોલિંગ કે શરબત પીતા હો છો ત્યારે બરફના જે ગાંગડા નાખવામાં આવે છે તો એ પાણીના ઉપર તરતા હોય છે, કે પાણીની ઘનતા કરતા એની ઘનતા ઓછી હોય છે. હવે પારદર્શકતાના આધારે પણ વર્ગીકરણ કરી શકાય કે પારદર્શકતાના આધારે આપણે જોયું કે ભાઈ પારદર્શક, અપારદર્શક અને પારભાસક, આ ત્રણ શબ્દ આપણે આગળ જોઈએ કે જે પદાર્થોમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે, જેમાંથી આપણે આરપાર જોઈ શકીએ એવા પદાર્થોને આપણે પારદર્શક પદાર્થો કહીશું. પારદર્શક પદાર્થોમાં ચોખ્ખું પાણી, કાચ અને પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરીશું. એ રીતે અપારદર્શક પદાર્થો કે જે પદાર્થોમાંથી પ્રકાશ પસાર થતો નથી, જેમાંથી આરપાર જોઈ શકાતું નથી એવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થ કહીશું. પારદર્શક પદાર્થો આપણે જેમાંથી પ્રકાશ અંશત પસાર થાય છે, ઝાંખું દેખાય છે એવા પદાર્થોને આપણે પારભાસક પદાર્થ કહી શકીએ. એ રીતે કેટલાક પદાર્થોને આપણે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણમાં પણ વર્ગીકરણ કરી શકીએ. ઘન પદાર્થોને આપણે જોઈએ કે ચોક્કસ આકાર અને કદ હોય છે, એને રાખવા માટે કોઈ પાત્ર કે વાસણની જરૂર પડતી નથી. જ્યારે પ્રવાહી પદાર્થોને કોઈ આકાર હોતો નથી, એને જે વાસણમાં તમે ભરો તે પ્રકારનો તે આકાર ધારણ કરશે. જો એને જગમાં ભરો તો જગ જેવો આકાર ધારણ કરશે, ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો આકાર ધારણ કરશે, બરાબર. એટલે એનો ઢગલો કરી શકાતો નથી, એને રાખવા માટે પાત્રની જરૂર પડે છે. એ રીતે પ્રવાહીમાં આપણે દૂધ છે, છાશ છે, પાણી છે, તેલ છે, એનો સમાવેશ કરીશું. વાયુ પદાર્થો,
વાયુ પદાર્થો જેવા છે કે એને જોઈ શકાતા નથી પણ અનુભવી શકાય છે, એનો ઢગલો કરી શકાશે નહીં, બરાબર. હવે આ દરેક પદાર્થો જે છે ઘન પ્રવાહી અને વાયુ એ જગ્યા રોકે છે, ચોક્કસ આકાર અને કદ હોય છે, તેના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ એ તમે સાતમા અને આઠમા ધોરણમાં તમે શીખશો કે ઘન પદાર્થોને કેમ ચોક્કસ આકાર અને કદ હોય છે. તો કે ઘન પદાર્થોના અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હોય છે, તેમની વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ વધારે હોવાથી ઘન પદાર્થોને ચોક્કસ આકાર અને કદ જોવા મળે. પ્રવાહી પદાર્થોમાં અણુઓ એકબીજાથી છૂટા હોવાથી એ પોતાનો કોઈ ચોક્કસ આકાર ધારણ કરતું નથી. જ્યારે વાયુ પદાર્થના અણુઓ જે છે એના અણુઓ છે ખૂબ જ વધારે અંતર હોય છે, આથી એને આપણે જોઈએ એક અગરબત્તી આપણે સળગાવીએ તો એની સુવાસ આપણી આસપાસ ફેલાઈ જાય છે. કોઈ અત્તર લગાવીને ગયું હોય તો એની સુવાસ આસપાસ ફેલાઈ જાય છે, બરાબર. એ રીતે આપણી આસપાસ રહેલી ફેક્ટરીઓમાંથી જ્યારે ગેસ છોડવામાં આવે છે તો એ 5-10 કિલોમીટર દૂર હોય છતાં પણ એની ગંધ આપણે અહીંયા રહીને પારખી શકીએ છીએ. તો વાયુ પદાર્થના અણુ વચ્ચે કોઈ જગ્યા એના અણુઓનો આકર્ષણ બિલકુલ હોતું નથી, આથી એ ખૂબ જ ઝડપથી પ્રસરે છે. હવે જોઈએ કે ભાઈ આ વસ્તુઓના વર્ગીકરણ કરવું કેમ, ભાઈ એને સખતપણામાં, અદ્રાવ્યમાં, તરલતામાં વર્ગીકરણ કરવાની, કે વર્ગીકરણ કરવાથી શું થાય છે. આપણે દાખલા તરીકે રસોડામાં તમે જોતા હશો કે તમારા મમ્મી કે તમારી બહેન કે જે મસાલાના ડબ્બા વાપરે છે એ મસાલાના ડબ્બા તમે જુઓ, માટે કે સ્ટીલના ઉપયોગ કરતા હોય તો આપણે જરૂર છે ખાંડની જરૂર છે. હવે 6-7 ડબ્બા છે, પહેલો ડબ્બો ખોલ્યો આપણે એમાંથી આપણને ખાંડ ન મળી, બીજો ડબ્બો ખોલ્યો એમાંથી ખાંડ ન મળી, આમ ત્રીજો, ચોથો, પાંચમો, છેલ્લો ડબ્બો ખોલતા આપણને ખાંડ મળી પણ તે ખાલી હતી. જો આ બધું ન કરવું હોત, આપણે સમય બચાવવો હોત, બરાબર, આપણે સરળ કામ કરવું હોત તો જો એમાં પ્લાસ્ટિકના કે કાચની બરણી હોતે તો આપણે ઝડપથી જોઈ શકશે કે ભાઈ આમાં ખાંડ ભરેલી છે, આમાં ચા છે, આમાં નમક છે, આમાં હળદર છે, બરાબર. હવે એનો સ્ટોક જાણવા માટે પણ જો હવે પારદર્શક હોત તો આપણે એનો સ્ટોક જાણી શકે કે આ ખાલી થઈ છે, આપણે બજારમાંથી બીજી ખરીદી લાવવાની છે, બરાબર છે. તો આ સ્ટોક જાણવા માટે એનો સંગ્રહ કરવો હોય, દાખલા તરીકે કેટલીક વસ્તુ એવી છે જેનો આપણે સંગ્રહ લાંબા સમય સુધી કરી શકતા નથી, તો એનો ગુણધર્મના આધારે આપણે એનો સંગ્રહ કરી શકીએ. એટલે વસ્તુનો સંગ્રહ કરવા માટે, સ્ટોક જાણવા માટે અને તેના ગુણધર્મોના આધારે તેનો ક્યાં ઉપયોગ કરવો એ આપણે જાણી શકીએ. દાખલા તરીકે આપણે મોટી દુકાન હોય એ દુકાનમાં આપણે એક જ વ્યક્તિ જો હેન્ડલ કરી શકતી હોય અને આજુબાજુ જો ધ્યાન રાખવાનું હોય તો એની દિવાલો છે તો એ આપણે ગ્લાસથી રાખવામાં આવે. બેંકમાં તમે જુઓ તો બેંક જે ઓપન હોય છે એના ઉપર ગ્લાસ રાખેલા હોય છે, એ ગ્લાસની મદદથી એક કેબિનમાંથી બીજી કેબિનમાં આપણે જોઈ શકીએ છીએ. જો અપારદર્શક હોય તો એક કેબિનમાં શું થાય છે બીજી કેબિનવાળાને ખબર પડતી નથી, બરાબર. આવા ફાયદાઓ હોવાને લીધે આપણે વસ્તુઓને અલગ અલગ વર્ગીકરણ કરવાથી આ બધા ફાયદાઓ આપણને જોવા મળે છે. હવે જોઈએ કે પદાર્થ કોને કહેવાય, એ હવે આખા પાઠ પૂરો થતા તમને સમજ પડી ગઈ હશે કે પદાર્થ એટલે વસ્તુ જેમાંથી બની છે તે. દાખલા તરીકે આ મારા હાથમાં જે વાયર છે એ પ્લાસ્ટિકનો બનેલો છે, તો આનું અને આપણે વાયર કહીશું પણ એ શામાંથી બનેલો છે, પ્લાસ્ટિકમાંથી, તો પ્લાસ્ટિક એ શું થશે, પદાર્થ કહેવાશે. તો વસ્તુ જેમાંથી બની હોય એને આપણે પદાર્થ કહીશું, વસ્તુ જેમાંથી બની હોય એને આપણે પદાર્થ કહીશું. આ વસ્તુ બનવા માટે એક જ પદાર્થનો પણ ઉપયોગ થઈ શકે અથવા એક કરતા વધારે પદાર્થોનો પણ ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે ટેબલ, બેન્ચ, તો બેન્ચ બનવા માટે લાકડાની પણ જરૂર છે અને લોખંડની પણ જરૂર પડે છે, બરાબર. તો એક જ વસ્તુ એક કરતા વધારે પદાર્થોનો ઉપયોગ કરીને પણ બની શકે છે, બરાબર છે બેટા. તો જુઓ અહીંયા પાઠની લગભગ પૂર્ણાહુતિ થાય છે. આ પાઠમાં આવતા સવાલો, શબ્દો અને ટૂંકા સવાલોની તમને પૂરેપૂરી સમજ થઈ ગઈ હશે, બરાબર છે બેટા. તો આજે હવે અહીંયા પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ અને કેટલાક સ્વાધ્યાયો જે છે એની આપણે અત્યારે ચર્ચા કરીશું. દાખલા તરીકે તમને સવાલ એ પૂછવામાં આવે કે ભાઈ દુકાનોમાં શટર, જે દરવાજા હોય છે એ કાચના કેમ રાખવામાં આવે છે. દુકાનોમાં શટર જે છે, શટરના દરવાજા કાચના કેમ રાખવામાં આવે છે, એ બરાબર. એને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ સરળતાથી વસ્તુ જોઈ શકાય આથી કાચના શટર રાખવામાં આવે છે. કેમ કાચ વાપરવામાં આવે છે, કે કાચ પારદર્શક પદાર્થ છે. પારદર્શક પદાર્થમાંથી આરપાર જોઈ શકાય છે, ગ્રાહકને વસ્તુ દેખાઈ જાય છે અને વેપારી સરળતાથી વસ્તુ શોધીને ગ્રાહક સુધી પહોંચાડી શકે છે. આથી દુકાનમાં શટર જે હોય છે એ કાચના રાખવામાં આવે છે. કબાટના શટર, તમારા ઘરમાં જે
સોપી શોકેસ હોય છે એમાં પણ આગળ ગ્લાસ હોય છે બરાબર, એના અંદર આપણી વસ્તુ ગોઠવેલી હોય તો આપણને સરળતાથી મળી શકે છે. બીજો એક સવાલ લઈએ આપણે કે ભાઈ વસ્તુના જૂથ બનાવવાના ફાયદા, એની પર ચર્ચા કરી કે વસ્તુના જૂથ બનાવવાથી નીચેના ફાયદા થાય છે. વસ્તુને જૂથ મુજબ ગોઠવી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ. દાખલા તરીકે આપણે દુકાનમાં જઈએ તો વેપારી આપણને આપણે ચણા માગીએ કે મગ માગીએ તો હવે ચણા અને મગ એક જ તરફ મૂકેલા હોય અને જો એને અનાજની સાથે મૂકી દીધા હોય તો એને શોધવાની તકલીફ પડે. સાબુ આપણે ખરીદવો છે તો સાબુ અનેક પ્રકારના સાબુ એક જ તરફ મૂકેલા હોય તો સરળતાથી આપણે જે સાબુ જોઈતો હોય એ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. એટલે આ વર્ગીકરણ કરવાથી આપણને વસ્તુ સરળતાથી મળી જાય છે. બીજો એક ફાયદો એ છે કે જૂથમાં વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ બને. કઈ વસ્તુ, દાખલા તરીકે મગ, તો મગ બે ત્રણ પ્રકારના હોય તો કે આ મગ આ ભાવના છે, આ મગ આ ભાવના છે, આની ગુણવત્તા આવી છે, આની ગુણવત્તા આ છે, તો આપણે સરળતાથી ઓળખી શકીએ ભાઈ આપણે આ મગ ખરીદવા છે. એ ત્રીજો ફાયદો એ છે કે પદાર્થોમાં ગુણો કોઈ પણ પેટર્નમાં અવલોકન કરવાનું સુવિધાજનક રહે છે અને વસ્તુનો સ્ટોક મેળવવો પડે છે. આ બધા ફાયદાને લીધે આપણે વસ્તુઓનું જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આગળ સવાલ છે કે રસોઈમાં વાસણો લાકડાના વાપરવામાં આવતા નથી અથવા પ્લાસ્ટિકના વાપરવામાં આવતા નથી. રોજબરોજના જીવનમાં તમે જુઓ તમારી આસપાસ કોઈ પણ વસ્તુને પકડો તે મોટા ભાગે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તમારી કંપાસ બોક્સ જો ઉપર લોખંડ હશે, નીચે પ્લાસ્ટિક હશે, બરાબર. તમારું પરિકર જુઓ એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. તમારા બૂટ ચંપલ જુઓ એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ, તમારી બુક જુઓ એના પર કવર જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો હોય છે, બરાબર. તો પ્લાસ્ટિક એ આપણા જીવનમાં ઘૂસણખોરી કરી દીધી છે. પણ રસોડામાં જે વાસણોનો ઉપયોગ થાય છે, આ રસોડામાં જે સ્ટવ ગેસના ઉપર મૂકવામાં આવતા વાસણો જે છે એમાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થતો નથી અને લાકડાનો પણ ઉપયોગ થતો નથી. કેમ થતો નથી કે ચૂલા પર સ્ટવ પર ગેસ પર જ્યારે લાકડું અથવા પ્લાસ્ટિકના જો વાસણો મૂકવામાં આવે તો તે સળગી જાય છે, પીગળી જાય છે અને ખોરાક બનતો નથી, બરાબર. આવા કારણોને લીધે રસોઈમાં ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ધાતુ સરળતાથી ગરમ થઈ જાય છે, તેમાં ખોરાક સરળતાથી રાંધી શકાય છે અને ખોરાક બગડતો નથી, બરાબર. આ એક કારણ હોવાને લીધે રસોઈમાં ધાતુના વાસણો વપરાય છે પરંતુ લાકડું અથવા પ્લાસ્ટિકના વાસણો વાપરવામાં આવતા નથી. બીજો જોઈએ આપણે ટૂંકા સવાલોમાં, ભાઈ પદાર્થ કોને કહેવાય? કે કોઈ વસ્તુ જેની બનેલી હોય, કોઈ વસ્તુ જેની બનેલી હોય એને આપણે પદાર્થ કહીએ છીએ, બરાબર. હવે તમને લાકડા ખુરશી લાકડાની લાકડામાંથી બની છે, આમાં પદાર્થ કયો અને વસ્તુ કઈ? તો વસ્તુ એ ખુરશી કહેવાશે. તો ખુરશી એ વસ્તુ કહેવાય અને લાકડામાંથી બની લાકડું એ પદાર્થ કહેવાશે, બરાબર. હવે પ્લાસ્ટિકની ખુરશી પૂછી હોય તો પ્લાસ્ટિક એ પદાર્થ કહેવાશે અને ખુરશી એ વસ્તુ કહેવાશે, બરાબર છે. તો જુઓ હવે બીજો એક સવાલ છે, પ્યાલો ક્યારેય કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? આપણે જે ચા પીએ છે કે દૂધ છે, આને ભરવા માટે કપડાનો કપ કે એવો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે કપડું એ છિદ્રાળુ પદાર્થ છે, તેમાં દૂધ કે પાણી કે ચા ભરવામાં આવે તો તે ગળી જાય છે, બરાબર. આ મૂર્ખામી ભર્યું કામ છે. એટલે પ્યાલાનો ઉપયોગ પ્રવાહીને ભરવા માટે થાય છે, જે કપડાના પ્યાલાના ઉપયોગનો હેતુસર હોતો નથી. આથી હવે આગળ જોઈએ કે પાણીમાં દ્રાવ્ય બે વાયુઓ, પાણીમાં આપણે જોઈએ કે કેટલાક પદાર્થો પણ દ્રાવ્ય છે, જેવી રીતે ખાંડ, મીઠું, સોડા, બરાબર. તો એવા કયા વાયુઓ છે કે જે પાણીમાં ઓગળે છે? તો આપણે જોઈએ કે આપણા શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે જે જળચર પ્રાણીઓ છે જે પાણીમાં વસે છે, મગર છે, માછલી છે, બરાબર. તો આ સજીવોને, આ જળચર સજીવોને પણ શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે. તો શું કરે છે? કેટલાક સજીવો જે છે પાણીની સપાટીની બહાર આવે છે હવા ઓક્સિજન લેવા માટે, તો કેટલાક પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એટલે ઓક્સિજન વાયુ એ શું છે? પાણીમાં દ્રવ્ય છે, પાણીમાં ઓગળેલો છે. તો પાણીમાં દ્રવ્ય હોય વાયુમાં આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આપણે જ્યારે વધુ પડતું ખાઈ લઈએ તો સોડા પીએ છે, તો સોડાને જ્યારે બોટલ ઢાંકણ એને ખોલીએ તો એકદમ ફીણ સાથે બહાર આવે છે, ગેસ બહાર આવે છે. આ જે ગેસ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. શું છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે પાણીમાં દ્રવ્ય છે, ઓગળેલો હોય છે. એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ બે વાયુઓ
પાણીમાં ઓગળેલા જોવા મળે છે. હવે આગળ જોઈએ કે નરમ પદાર્થ કોને કહેવાય, કે જે પદાર્થના ઉપર ઘસરકો કે લીટો પાડવામાં આવે અથવા સરળતાથી દાબી શકાય એવા પદાર્થોને નરમ પદાર્થ કહેવામાં આવશે. બરાબર, ધ્યાનથી સાંભળો બેટા. બરાબર, અહીંયા સ્વાધ્યાયની ચર્ચા કરવામાં આવે છે. પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ ઉદાહરણ આપો. એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે પાણીમાં નાખતા ડૂબી જાય છે? તો આપણે જોયું કે ખાંડ છે, મીઠું છે, બરાબર, ડૂબી જાય છે. તો અહીંયા આપણે લઈશું પથ્થર છે, લોખંડ છે, ખીલી છે, ઈંટ છે, કાચ છે. બરાબર, આવા પદાર્થોને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો એ ડૂબી જાય છે, નીચે તળિયે બેસી જાય છે. બરાબર, બીજો એક સવાલ જોઈએ કે ભાઈ વ્યાખ્યાઓ આપો. વ્યાખ્યાઓ આપોમાં પારદર્શક પદાર્થ એટલે શું? પારદર્શક પદાર્થ કે જે પદાર્થમાંથી, જે વસ્તુમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે અથવા આરપાર સ્પષ્ટ જોઈ શકાય એવા પદાર્થોને પારદર્શક પદાર્થ કહીશું. અપારદર્શક પદાર્થ કોને કહેવાય? જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થતો નથી, આરપાર જોઈ શકાતું નથી એવા પદાર્થોને અપારદર્શક પદાર્થ આપણે કહીશું. પારભાસક પદાર્થો એટલે શું? કે જે પદાર્થોમાંથી અંશત જોઈ શકાય, એટલે અંશત એટલે ઝાંખું, ઝાંખું જોઈ શકાય એવા પદાર્થોને આપણે પારભાસક પદાર્થો કહીશું. બરાબર છે? આપણા ઘરમાં જે ગ્લાસ રાખવામાં આવે છે એ પારદર્શક, બારીના જે કાચ છે એ અપારદર્શક અથવા પારભાસક રાખવામાં આવે છે. કે પારભાસક એટલે રાખવામાં આવે કે આપણને પ્રકાશ મળી રહે. બરાબર, દુકાનોના સતર જે છે, દરવાજા છે, મોલના જે દરવાજાઓ છે, તો એ કાચના રાખવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ અંદર છે કે બહાર છે તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ચાલો, એટલે તમે સંતા કુકરી રમતા હશો તો સંતા કુકરી રમતી વખતે તમે કાચના ગ્લાસની પાછળ સંતાઈ ગયા હોય તો શું થશે? સરળતાથી તમે પકડાઈ જશો. આથી તમે ક્યાં સંતાઈ જાઓ છો? દિવાલની પાછળ છે, ઝાડની પાછળ છે. બરાબર, અપારદર્શક પદાર્થની પાછળ, જેથી તમને કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ આપણે સંતાઈ જઈએ છીએ. બરાબર, તો આ થઈ વ્યાખ્યાની વાત, ટૂંકા સવાલોનું યાદ થઈ. હવે બીજા આવે છે વર્ગીકરણ અને કારણોની ચર્ચા થઈ. તો જુઓ, આ જો તમને આ સ્વાધ્યાયનો એક વિડીયો સેન્ડ કરવામાં આવશે, એ સ્વાધ્યાય તમારે જેની પાસે નોટબુક છે એ નોટબુકમાં લખશે અને જેના સ્વાધ્યાય પોથી વસાવી છે એ સ્વાધ્યાય પોથીમાં લખશે. હવે આવતીકાલે સાજેરા મેડમ જે છે એ તમારે આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ પાંચમા પાઠની શરૂઆત કરશે. ઓકે, તો જુઓ અહીંયા આપણે ચર્ચા પૂરી કરીએ છીએ બેટા. તમારો જે કંઈ પ્રશ્નો હોય, તમને પૂછવામાં આવે તો તમે